आप निहाळी रह्या छो रामदळ अने रामदळमां हूँ भरत साधु आप सौनुं हार्दिक स्वागत करू छूं। मित्रों रामदळ एटले के जगतगुरु श्री रामानंद संप्रदायनो बुलंद अवाज, रामदळ एटले रामानंदी साधु समाजनो बुलंद अवाज। ज्यां वसे रामानंदी त्यां पहोंचे रामदळ। जगतगुरु श्री रामानंद संप्रदायना ए विचारों ने जन जन सुधी घर घर सुधी पहुँचाड़ती चेनल, सत्य सनातन धर्मना विचारों ने तमारा सुधी पहुँचाड़ती चेनल, सत्य सनातन धर्मनो बुलंद अवाज एटले रामदळ। अने आजे एक खूबज एक घटना जे घटवा जाई रही छे, 5 ऑगस्टना दिवसे 500 वर्षथी जेना माटे हिंदू सनातन संस्कृति लड़त लड़ी रही थी ए खुशी आजे आवी रही छे। अने ए सर्वे सर्वा भगवान सियारामजीनु एक भव्य अने दिव्य मंदिर अवधपुरी एटले के अयोध्या में निर्माण थवा जई रह्यु छे। आ देशना वडाप्रधान नरेन्द्र मोदी आजे 5 ऑगस्टना दिवसे शिलापूजन करी अने ए मंदिर निर्माण कार्य शुरू करवा माटे थईने लीली झंडी आपवाना होय अने त्यांथी ए बांधकाम शुरू थवानुं होय त्यारे त्यां शिलायंस अने पूजन विधि थवानो होय त्यारे આજે આપણે રામાનંદ સંપ્રદાયને ગૌરવ લેવું પડે એવો એ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। આજે તમામ નેશનલ ચેનલ પર જે લાઈન ચાલી એ લાઈને આજે રામદળના એ હૃદયને ખુશ કરી દીધું, કારણ કે રામદળ જે મુહિમ ચલાવી રહ્યું છે, રામદળ એક નાની એવી યુટ્યુબ ચેનલ જે મુહિમ ચલાવી રહ્યું છે, એ લાઈન જ્યારે ભારતવર્ષના તમામ મીડિયાની હેડલાઇન બનતું હોય ત્યારે ગર્વ થાય, ત્યારે ખુશી થાય। અને એ ગર્વ અને એ ખુશીની વાત છે કે 5 ઓગસ્ટના દિવસે જે શિલાયાંસ પૂજન વિધિ થવાનો છે એ તમામ રામાનંદી પરંપરા મુજબ થવાનો છે। આજે જગતને ખબર પડશે કે સત્ય સનાતન ધર્મના મૂળમાં પડેલી સંપ્રદાય એટલે કે જગતગુરુ શ્રી રામાનંદ સંપ્રદાય, અને જગતગુરુ રામાનંદ સંપ્રદાય એટલે એ રામાનંદી પરંપરા, અને એ રામાનંદી પરંપરા મુજબ અયોધ્યામાં 5 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંતો મહંતો મહામંડલેશ્વરો જગતગુરુઓના એ મેળાવડાની વસે આ એ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે। અને સમગ્ર ભારતવર્ષ આજે એ ઉત્સવને મનાવી રહ્યું હોય, અને અવધમાં જાણે આજે હર્ષનો માહોલ હોય, અને આજે અવધ કંઈક જુદી રીતે દેખાઈ રહી છે, જુદી રીતે રંગરોગાન થઈ રહ્યા હોય, આજે મારું ભારતવર્ષ ખુશીથી ઝૂમી ઉઠ્યું હોય ત્યારે એ કાર્યક્રમ રામાનંદી પરંપરા અનુસાર થવાનો હોય, અને રામાનંદી પરંપરા મુજબ એનું પૂજન થવાનું હોય ત્યારે રામાનંદ સંપ્રદાય અને રામાનંદી સાધુ સમાજની સાથે સાથે સમગ્ર હિન્દુ સંસ્કૃતિને માટે ગૌરવની વાત છે। સર્વસંતો મહાપુરુષો આખા વિશ્વ સિયારામ મેં સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુપાલી ભાવથી ન્યાયથી। આજે જે સમાચારને સાંભળીને આપણને રાજી થાય એવો 5 ઓગસ્ટનો નિર્ણય સત્યેન્દ્રદાસજી દ્વારા રાજકીય વિદ્વિત ક્ષેત્રો દ્વારા લેવાનો છે, જે અમારો ગ્રહસ્થ વિરક્ત અને રામ પ્રેમમાં ડૂબેલો આખો સમાજનો રાજીપો છે કે શ્રી રામાનંદી વૈષ્ણવ ચતુર્વેદી બ્રાહ્મણી પરંપરાના મત પ્રમાણે રાજકીય ક્ષેત્ર પણ ભગવાન રાજા રામના મંદિરનો શિલાન્યાસ કરવા જઈ રહ્યો છે, ત્યારે સંપૂર્ણ શિલાન્યાસ કેવી રીતે થશે? સત્યેન્દ્રદાસજી મહારાજે ઘોષણા કરી છે કે રામાનંદી શ્રી સંપ્રદાયની પરંપરા અનુસાર થાય, ચતુર્વેદી બ્રાહ્મણી પરંપરા અનુસાર થશે, વિદ્વતજનોને વિદ્વત મતોને પ્રણામ છે, એ મતને વારી જાઓ બાપ સ્વીકારો બધ કે રામલલ્લાનું મંદિર ભગવાન સીતારામનું મંદિર જ્યાં થઈ રહ્યું છે ત્યાં રામાનંદ પરંપરા અનુસાર શિલાન્યાસ થશે, એનો ખૂબ ખૂબ રાજીપો મારા સમાજને ગ્રસ્તી વિરક્ત બધા સમાજને ખૂબ ખૂબ એમનો રાજીપો છે। હવે પંચશિલાનું પૂજન એટલે શું કે નંદા જયા ભદ્રા રિક્તા અને પૂર્ણા આ 5 શિલાઓને
चार दिशाओं मध्य में जो पूर्ण है एमन पूजन करते महापुरुषों द्वारा पूजन ए निहाल दो जे दृष्टि धन्य थाय जिन नयनन जे नेत्रों थी आ पूजन ने अपने निहारीशू के जेथी आपनी दृष्टि पावन थाशे बा समुद्रना जलो लावामां आवशे समुद्रनुं जल तीर्थोनी सवस्त्र महानदी नदीओना जलो द्वारा अश्व अने गौशालाओनी माटी द्वारा पूजन थाशे अमर मेर आधार मेर वसुधा अमर मेर आधार मेर वसुधा आधार वसुधा शेष आधार पृथ्वी ने शेष नो आधार एटले पांच शांति ना नाग देवताओं ने पधरावामां आवशे शेषनाग जी ने चांदी की प्रतिमा बनावामां आवशे कश्यप जी ने प्रतिमा बनावामां आवशे एमनु पूजन थाते ने काच्य कलश नी अंदर भगवान ना आ दिव्य शिलान्यास नी पूजन विधि पंच रत्नों द्वारा औषधियोंना पूजन द्वारा ये कलश ने पधरावामां आवशे कलश स्थापी विधिवत चतुर्वेदी ब्राह्मण रामानंदी परंपरा प्रमाणे आ पूजन थई रह्युं छे त्यारे गृहस्थ परिवार खूब खूब राजी पहोंचे कि आपणी परंपरा नुं पूजन आपणा इष्ट नुं पूजन इष्ट तो रघुवीर आखा विश्वना छे राम राज कबहु न व्यापार अने बहु चिंता न करवी साधु पुरुषोए कारण के भगवान कह्युं छे अतिशय प्रिय मोहे यहाँ के बासी अतिशय प्रिय मो यहाँ के बासी मम धाम दा पुरी सुख राशि ये सुख राशि उत्तर दिशा में जा माँ सरस्वती वही जा से निर्मल जलधारा हो सरजू का किनारा हो माँ सरस्वती नो किनारा हो निर्मल जलधारा हो और हमारी विरक्त परंपरा नो एक संकल्प है तो કે રામજીનું ભવ્ય મંદિર બને એ સંકલ્પ વિરક્ત પરંપરા ગાતી હતી ઝૂમતી હતી પણ ભગવાન રામજી પણ કહે છે શું કપીશ અંગદ લંકેશ પાવનપુરી રુચિર યહ દેશ આ દેશની તો શું વાત કરવી યદ્યપી બધા વૈકુંઠ વખાણે પણ મને મારી અવધ ગમે છે અવધપુરી મમ પુરી સુહાવની ઉત્તર દિશામાં મા સરજુ વસે છે એટલે મહાપુરુષોએ કહ્યું છે કે સરજુ કા કિનારા હો निर्मल जलधारा हो राम जी का मंदिर बने संकल्प हमारा हो सरजू का किनारा हो आवो शरणु मयानो पावन किनारो छे भगवान राम लला नु भव्य मंदिर बनी रह्यो छे पण ग्रस्त अने विरक्त परंपरा ना हराधी पासा थी एटलू कहीश કે કોરોના મહામારી ચાલી રહી છે અને મારો ગ્રહસ્થ પરિવાર ઘરે રહી 5 ઓગસ્ટના દિવસે 5, 11, 7 એવા દીપક પ્રગટાવે દીપક હરતું પાપો મેં દીપ જ્યોતિ નમસ્તુતે એવી દીપ દેવતાઓની પાસે પ્રાર્થના કરે વિશ્વનું કલ્યાણ કરવાનું સાધુનું કામ છે અને ભગવાન આવશે એટલે તો બધી વાત થઈ જાય છે શું કહ્યું છે ગોસ્વામી મહારાજે દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજધા કબૂલ ન વ્યાપા ક્યારેય કાળ ક્રમે આ વસ્તુ વ્યાપે નહીં ભગવાન રાજા રામ અવધ રાજધાની શિયા મહારાણી એટલે કેવલ શાંતિથી વિરોધાભાસથી નહીં બસ વિજય મંત્ર આપણે બધા કરીશું અને વિજય મંત્ર સાથે આ શિલાન્યાસને આપણે વધાવીશું રાજકીય ક્ષેત્રના સાધુ સમાજના મહાપુરુષોને બધાને આપણે વિજય મંત્રથી જ વધાવશું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મારો ગ્રસ્ત પરિવાર ઘરની અંદર રહે સુરક્ષિત રહે 5 ઓગસ્ટના દિવસે દીપક પ્રગટાવે અને વિજય મંત્રનો જય ઘોષ સાથે વિજય મંત્રનો રઘુનાથજીના જય ઘોષ સાથે શ્રી અવધનો જય ઘોષ સાથે સરજુમયાના જય ઘોષ સાથે આપણે આ શિલા પૂજનને શિલાન્યાસને પંચભદ્રાવ પૂજનને નંદા પૂજનને જયા પૂજનને ભદ્રા અને રિક્તા પૂર્ણ આવી ચતુર્વેદી પરંપરાના જે પૂજનો છે એમને વધાવશું આપણા નેત્રથી જોશું બધાને શુભ શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ફરી પુનઃ વિજય મંત્રની સાથે આપણે આ ફેસલાને વધાવીએ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય સિયારામ આજરોજ આપણે રામધન ચેનલના માધ્યમથી જ્યારે મળી રહ્યા છીએ ત્યારે ખાસ તો હાલમાં ચાલી રહેલી મહામારી COVID-19ની બીમારીથી બચવા માટે આપણે સૌ સારી રીતે સરકારની ગાઈડલાઈન પ્રમાણે માસ્કનો ઉપયોગ કરીએ સાથે સાથે બિનજરૂરી કામ વિના બજારોમાં જાહેરમાં પણ આપણે ચાલતા થવાનું નથી જેનું કારણ છે જેથી કરીને આપણે કોઈ પણ સંક્રમક દર્દીની સાથે પરિચયમાં આવીએ અને એ બીમારી આપણને લાગુ થઈ શકે છે ખાસ તો આજે એ વાત એ કરવી છે કે આગામી 5 ઓગસ્ટના રોજ
ભગવાન શ્રી રામચંદ્રજીના રામ મંદિરનો શિલાન્યાસ વિધિ થવા જઈ રહ્યો છે, તેમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથે શ્રી રામાનંદી સાધુની પરંપરાથી એ શિલાન્યાસ વિધિ થવા જઈ રહ્યો છે, ત્યારે આપણે ભગવાન શ્રી રામચંદ્રજીની પરંપરાને આપણા વડવાઓથી માંડી અને આજ દિન સુધી શ્રી રામાનંદી સાધુ સમાજે એ પરંપરાને ઉજાગર કરી છે, પ્રચાર અને પ્રસાર કર્યો છે. તેવા સંજોગોમાં આપણે સમગ્ર વિશ્વમાં વસતા રામાનંદી સાધુ સમાજે ગર્વ લેવા જેવી વાત છે કે આપણે જે રામજીની પરંપરાને ઉજાગર કરી છે તો એ સાથે ખાસ આજે સાબિત થયું છે કે એ એમની શિલાન્યાસ વિધિ રામાનંદી સાધુની પરંપરા રીતે એ પૂજન વિધિ થશે, એ ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે. સાથે સાથે આપણે આપણા રામાનંદી શ્રી સંપ્રદાયના આચાર્યો, સાધુ સંતો, વિરક્ત સાધુઓ અને સંસારિક પણ રામાનંદી સાધુ સમાજો જે રામજી મંદિરની સેવા પૂજા કરી રહ્યા છે અને તે પરંપરાને પ્રચાર અને પ્રસાર કરવાની કામગીરીમાં જોતરાયેલા છે, એવા સંજોગોમાં ખાસ આજે આપણે ગર્વ લેવા જેવી વાત છે અને સાથે સાથે આપણી પરંપરાને આપણે ઉજાગર કરીએ, જીવંત રાખીએ એવી સમગ્ર રામાનંદી સમાજ સાધુ સમાજના પરિવારોને મારી કરબદ્ધ પ્રાર્થના છે. સાથે સાથે રામદલ ચેનલ કાયમી માટે સમાજને જે ઉપયોગી માહિતી સમાજ સુધી પહોંચતી કરે અને રામદલ ખૂબ જ સારી રીતે પ્રચાર અને પ્રસાર કરે એવી રામદલને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, જય સિયારામ.